भारत माता की घणी बधी वातो थई गई छे। आपणामांथी जे बेठा छे, नारसंगभाई छे, भाई श्री कनुभाई छे, एकला જ આખો વિષય લઈ લે તો હાલે એમ છે, એટલા તૈયાર થઈ ગયા છે। પરંતુ ટૂંકી ટૂંકી વાત બધા કરીએ છીએ તો અત્યારે આપણે આગ્રહ રાખવાનો છે। અત્યાર સુધી આપણે શું કરતા હતા, ભલામણ કરતા હતા, ભાઈ એટલું તો કરો, એટલું તો કરો એવું આપણે કહેતા હતા। હવે આપણે એવું કરવાનું નથી। ગુજરાતમાં 1,25,000 લોકો આ ખેતી કરતા થઈ ગયા છે, એટલે ગાંડાની સંખ્યા ઓછી નથી। 1,25,000 લોકો કરે છે અને એની જમીન ફળદ્રુપ થઈ ગઈ છે। હવે તમે મોડા પડશો તો કેવાનું, તમે વાહેરી જવાના છો। જેમ વધુ સમયથી ખેતી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે, એની જમીન વધારે સમૃદ્ધ છે, એનો માલ વધારે કિંમતી છે, એને વધારે ઉત્પાદન આવશે। અમે ત્રીજા ચોથા સ્ટેપના જે કપાસ જોયા એ આના કરતાં વધારે સારા છે। કેમ કે 4-5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હતા। તો આપણે આ ભાષામાં વાત કહેવાનું શરૂ કરવાનું છે કે જે તમે નથી કરતા તમે વાહેરી જવાના છો, એટલે વિચારવાની દિશા બદલી જાય આખી। બીજી વાત, એટલે આપણે કંઈ સંકલ્પ કરવો જોઈએ કે આપણા તાલુકામાં 2 ગામ 5 ગામ 10 ગામ પૂરેપૂરા પ્રાકૃતિક ખેતી ના કરી શકે એવું થઈ શકાય। તો ગામમાંથી સારા સારા લોકો જે સેવાભાવી છે, સરપંચ છે, માજી સરપંચ છે, એના પહેલાંના માજી સરપંચ છે, એવા 10-12 લોકો ભેગા કરીએ, ઉપસરપંચ વગેરે, ગામમાં સેવાભાવી બીજા યુવાનો 15-20 લોકોની જ મિટિંગ કરવાની। આપણને બધાને ખબર છે ચૂંટણીમાં હળગાવીએ ને ક્યાંક તો ફૂટે ક્યાંક બીજે પાસે, હળગાવીએ ક્યાંક ને ફૂટે ક્યાંક। એ સિસ્ટમ પ્રમાણે આપણે આવા તેજસ્વી લોકોની વચ્ચે જ વિષય મૂકવાનો અને કહેવાનું કે આપણે સંકલ્પ કરી કે આપણા ગામમાં આ વર્ષે બધા ખેડૂતો ઓછામાં ઓછું 1 એકરનું કે 1 વીઘાનું પ્રાકૃતિક ખેતી કરે આપણા ઘર માટે। બીજું ભલું તમે કરો, કાંઈ વાંધો નહીં, આ 1 એકરનું કરો, 1 વીઘાનું કરો, એટલે આપણા ઘરમાં ઝેર વગરનું આવે। હમણાં હમણાં ઘઉંનું વાવેતર થાય છે, કેટલાકે કરી દીધું હોય છે, ચણાનું, ઘઉંનું, રાયડાનું, તો એમાં સહજીવનમાં શું નાખવાનું એ પણ વાત કરવાની। તો ઘઉંની સાથે ચણા જોશે, ઘઉંને નાઇટ્રોજન જોઈએ તો હવામાંથી નાઇટ્રોજન એને મળી જાય, એટલા માટે એ ભગવાને કોન્ટ્રાક્ટ દ્વિદળને આપ્યો છે। તો ઘઉંમાં ચણા નાખી શકાય, ધાણા નાખી શકાય, રજકો નાખી શકાય, એ હવામાંથી નાઇટ્રોજન લઈને ઘઉંને આપે છે। તો ચણાનું વાવેતર કરી છે તો ચણાની અંદર મકાઈ ગોઠવી દઈએ, આરવાર ઝાર નાખી શકાય, કોઈ કે ભૂંડની તકલીફ છે ભાઈ તો ઝાડનો દાણો નાખો, છાંટો પારવે પારવો નાખી દો, તો ચણાનું ઉત્પાદન પણ સારું આવશે। એને એકબીજાના પાકનું એકદળ દ્વિદળનું સહજીવન છે। આપણા માટે શું બાબત છે, તો હમણાં હમણાં ભાવનગર જિલ્લાનો અભ્યાસ વર્ગ થઈ ગયો આખા દિવસનો, આપણા જે પ્રાકૃતિક ખેતીના જે પાયાના સિદ્ધાંતો છે, સૌથી પહેલા બીજને શક્તિશાળી બનાવવા માટે શું કરવાનું બોલો બધા, હવે બીજામૃત, સરસ, પછી બીજું એટલે ઘન જીવામૃત, જીવામૃત, હજી બાકી શું રહી ગયું, આચ્છાદન, અને છેલ્લે વાપસા, વાપસા એટલે પાણીનું, પાણી નથી પાવાનું, ભેજ પહોંચાડવાનો છે। બસ આ પાયાના સિદ્ધાંતો સાચવીએ તો હ્યુમસ બને છે, જેને કહેવાય જીવન દ્રવ્ય, અને તો આપણા આપણા ખેતરમાં પૂરેપૂરો પાક આવે। હવે આપણે શરૂઆત કરીએ, રાસાયણિક ખાતર વાપરવાનું બંધ કરીએ, પૂરો વિષય સમજ્યા નથી તો એને પ્રાકૃતિક ખેતીનું ખેતર કહીશું, મોડેલ કહેશું આપણે, પરંતુ બધી વસ્તુનું વ્યવસ્થિત ઉપયોગ કરતા થશું તો એક આદર્શ મોડેલ બનશે, દર્શનીય મોડેલ બનશે। પરંતુ એના કરતાં આગળનો સ્ટેપ એટલે અદ્વિતીય મોડેલ, આપણા ખેતરમાં જે પ્રાકૃતિક ખેતીનો પાક છે એવો પાક આખા ગામમાં કોઈના ખેતરમાં નથી, એવું મોડેલ પાક, તો શું કરવાનું, તો સુભાષ પાલેકરને પૂરેપૂરો અભ્યાસ કરવો પડશે, આપણે એક એક બિંદુ બરોબર સાચવવા પડશે, આચ્છાદન બરોબર માપ પ્રમાણે સીએન રેશિયો પ્રમાણે આચ્છાદન કર્યું છે કે નહીં, એક એક બાબત, અને સહજીવનમાં કેટલા પાક આપણે વહેવા, જેટલા વધારેમાં વધારે સહજીવનમાં પાક વાવશું
એટલું આપણું શ્રેષ્ઠ મોડેલ બનશે. કપાસના 70 મણ સુધીના તો મને અનુભવ છે, એવા કપાસના ખેતરો મેં જોયા છે અને હું જોઈ છું. પરંતુ આપણે ત્યાં સુધી કેથી પહોંચવાના છે? આપણે સંકલ્પ કરી શકીએ કે મારા ગામમાં મારું જે પાકનું ખેતર છે, મારો મોલ છે, એ અદ્વિતીય મોડેલ હશે, એવો આપણે સંકલ્પ કરી શકીએ? સંકલ્પ કરીએ તો સિદ્ધિ મળે. હું તમને ઉદાહરણ દઉં, આ હું ઉદાહરણ બધી દઉં છું કારણ કે હમણાં જ હું જીએ એવો આના માટે. મારા મામાએ આજથી 30 વર્ષ પહેલાં સંકલ્પ કર્યો હતો. પોતે મિકેનિકલ એન્જિનિયર તો નહીં પણ જન્મજાત મિકેનિકલ, કે મારે પાણીથી ચાલે એવું એન્જિન બનાવવું છે. અને એણે બનાવ્યું, પાણીથી હાલતું હતું, પરંતુ એમાંથી એનર્જી નહીં મળી એટલે એ મશીનનો એણે નાશ કર્યો. અને પછી ડીઝલ અને પાણી બેથી ચાલે એવું એન્જિન એણે બનાવ્યું, એમાં પણ છે લગભગ 15-17 વર્ષ સુધી પ્રયત્ન કર્યો. 3 વર્ષથી પોતાની ગાડીમાં એ એન્જિન ચલાવતા હતા, પરંતુ એમાં પણ અપડેટ કરતાં કરતાં શ્રેષ્ઠ મોડેલ બનાવ્યું જે 1 લિટર ડીઝલની સાથે 900 ગ્રામ પાણીનો ઉપયોગ કરે છે અને 42 કિલોમીટરની એવરેજ આપે છે. હવે એ કયા ગુરુ પાસે શીખવા ગયા હતા? એને કોણ ગુરુ હતો? સ્વામી વિવેકાનંદે કીધું, તમે એક લક્ષ્ય નક્કી કરશો, સાંભળો બરોબર, લક્ષ્ય કે મારે આ નક્કી આ કરવું છે મારે, તો કદાચ ગુરુ નહીં મળે તો આપણા હૃદયમાં બિરાજમાન જે ભગવાન છે ને આત્મા, એ ગુરુની ખોટ પૂરી પાડી દે છે, એ માર્ગદર્શન કરે છે. એટલે આપણે મનથી સંકલ્પ કરીએ કે મારું ખેતર એ અદ્વિતીય મોડેલ હશે. આપણા ખેતરમાં કેટલીક જગ્યાએ મોલ નબળો રહે, એક જ ખેતરમાં આપણે બધા જોયું હશે, કેટલીક જગ્યાએ ખૂણે ખાચકે બહુ સારો પાક હોય, બહુ સારો છોડ હોય, કોઈ પણ પાક વાવો, એમ કેમ? કોઈ વિચાર કર્યો? આપણે આપણા મનને મનાવી લઈએ કે આવું છે ને એટલે આવું થતું હશે, એવું નહીં. પણ વિચાર એવો કર્યો કે અહીંયા જે પાક છે, છોડ છે, એવો છોડ મારે અહીંયા પણ જોઈએ છે. એક વખત મનમાં વિચાર કરશો એટલે વિચાર શૃંખલા શરૂ થશે અને એનો ઉકેલ પણ તમને મળશે. તો હું તમને પ્રાર્થના કરું છું કે અહીંયા જે અત્યાર સુધીમાં પ્રયોગો શરૂ કર્યા છે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના, એ બધા જ ભાઈઓ સંકલ્પ કરીએ. ભાવનગર જિલ્લામાં અભ્યાસ વર્ગ થઈ ગયો તો 100 લોકોએ સંકલ્પ કર્યો કે અમે અદ્વિતીય મોડેલ અમારા ગામમાં બનાવશું. તો હું તમને વિનંતી કરું છું, બોલો, હાથ ઊંચો કરો, કેટલા લોકો પોતાના ખેતરે અદ્વિતીય મોડેલ માટે પ્રયત્ન કરશે? ચાલો હાથ ઊંચો, ભાઈ જરા ઊભા થાવ, ભાઈ ઊભા થાવ, જરા જોઈ લો, બધા નામ મને તમારે દેવા પડશે, ઊભા થાવ. ભૂપતભાઈ જરા ચહેરા બધા જોઈ લેજો ભાઈ બધા. હા બસ બસ, આ યાદી મને પહોંચાડવી પડશે તમારે, કારણ કે અદ્વિતીય મોડેલની ચિંતા મારે કરવાની છે. એટલે સંયોજકો જરા ઊભા થઈ જાય, બધા ચહેરા જોઈ લેવા, એવું મારી પ્રાર્થના હતી. તો હા સરસ સરસ, જરા ઊભા થઈ જાય પોતાની જગ્યા ઉપર, એકદમ વટથી ઊભા થઈએ. આપણે આપણા નબળી બાબત નથી, આ ગૌરવશાળી બાબત છે. બહુ સરસ બહુ સરસ, ભગવાન આપણે ખૂબ ખૂબ શક્તિ આપે અને ગામ ખાતે અદ્વિતીય મોડેલ ઊભું થાય એવું ભગવાન આપણને શક્તિને ઉર્જા પૂરી પાડે. હવે આ અદ્વિતીય મોડેલ થશે એટલે ખેડૂતને અક્કલ આવશે કે નહીં આપણે વાહેરી જઈએ, ધ્યાનમાં આવ્યું તમને? અને આ જ ભાષામાં આપણે બધાને વાત કરવાની છે કે તમે વાહેરી જવાના છો, અમારા ખેતરો અમારા પાક આગળ નીકળી જવાનો છે. અને આ ઢીલી ઢીલી વાત નથી કરવાની, તાકાતથી વાત કરવાની અને વધુ વધુ લોકોને જોડવાના છે. હવે અહીંયા બોટાદ જિલ્લાની મીટિંગ થઈ છે તો જરા એવી એક વિનંતી કરું, અમરેલી જિલ્લામાં તમે 20 ગામ રાવતભાઈ કરી નાખ્યા છે કે એમાં બધા ખેડૂતો ઓછામાં ઓછું 1 વીઘાનું 1 એકરનું કરશે, તો આપણા જિલ્લામાં કેટલા ગામ થાય કંઈ અંદાજ લગાવશો? ભૂપતભાઈ કંઈક અંદાજ લગાવશો, 5 ગામ 7 ગામ કે એમાં બધા ખેડૂત ઓછામાં ઓછું 1 એકરનું 1 વીઘાનું કરે એવા કેટલા ગામ? પણ નહીં પણ આખા ગામ કરશે એવા કેટલા ગામ થાય? 5 ગામ થાય એવા બધા ખેડૂતો સંકલન કરી ઓછામાં ઓછું 1 વીઘાનું 1 એકરનું કરે. વાહ વાહ, તો ખૂબ સરસ, પણ તો ગાંડા થવું પડે, સતત પ્રવાસ કરવો પડે. ભારત માતા કી જય.
गौ माता की।